રાપર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર અને રાપર શહેર હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા દ્વારા 2 દિવસ રાપર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રાપર પોલીસ મથક હેઠળના રવ આઉટપોસ્ટ હેઠળના ગામોના સરપંચો તથા આગેવાનો સાથે રવ ગામની પ્રાથમિક શાળામાં ગ્રામ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રવ ઓપી હેઠળના ગામોમાં રાપર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકી અને રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજના પ્રમુખ રાજુભા જાડેજાએ રવ ગામે 2001 ભૂકંપ દરમિયાન ઓપીનું મકાન પડી ગયેલ છે, ત્યારબાદ નવું બનાવવામાં આવેલ નથી તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં SPએ ઘટતું કરવા માટે ખાતરી આપી હતી. ઉપરાંત રવેચી માતાના મંદિરે દર્શન SP મહેન્દ્ર બગડિયાએ પણ કર્યા હતા. દર 8મના દિવસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું. રાપર ખાતે ગેલીવાડી ખાતે અનુસૂચિત જાતિના મહોલ્લાની પણ મુલાકાત લીધી અને અનુસૂચિત જાતિના લોકો દ્વારા રજૂઆત સાંભળી હતી, જેમાં યોગ્ય ઘટતું કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. સાંજના 6 વાગ્યે મહેસૂલ વન વિભાગ પંચાયત વિભાગના અધિકારીઓ સાથે દબાણ બાબતે રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં સોલ્ટ ઉત્પાદન કરતા એકમો અંગે અને વન વિભાગની જમીન પર થયેલ દબાણ અંગે તથા રેવન્યુ સર્વે નંબર પર દબાણો અંગે તથા પાણીની પાઇપલાઇન દ્વારા પાણી ચોરી અંગેની માહિતી મેળવી હતી. ત્યારબાદ લોકદરબાર યોજાયો હતો, જેમાં ટ્રાફિક સમસ્યા, રાપર પોલીસમાં અપૂરતા સ્ટાફ અંગે, રિક્ષા સ્ટેન્ડ અંગે ઓવરલોડ વાહનો તથા પરપ્રાંતીય લોકો આવી રોજગારી મેળવી રહ્યા છે, તેમના ID પ્રૂફ અને કયા રાજ્યના વતની છે તે અંગે જે તે પોલીસ મથકે અથવા જે તે સ્થળે રોજગારી મેળવી રહ્યા તે સંસ્થા વેપારીઓએ ID પ્રૂફ રાખવા માટે સૂચના જાહેર કરી હતી. રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં કોઈ સંગઠિત વેપારીઓ કે ID પ્રૂફ રાખવા માટે સૂચના જારી કરી હતી. રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં કોઈ સંગઠિત શખ્સો દેશ વિરોધી તત્વો અથવા તો સમાજ વિરોધી તત્વો, નુકસાન કરતા તત્વોને અંગે સ્થાનિક પોલીસ અથવા તો SP ઓફિસે જાણ કરવા અને જાણકારી આપવા ઉપરાંત સોશિયલ નેટવર્કિંગ સાઇટ, મોબાઈલ ફોન પર આવતા બોગસ કોલ અને ઠગાઈના બનાવો અંગે સાવચેત રહેવા, કાળજી રાખવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું. વ્યાજખોરી પાસેથી રકમ ન લેવા માટે પણ જણાવ્યું. બેંકો અને સરકારી યોજના હેઠળ લોન લેવા જણાવ્યું. રાપર નજીક આવેલા પ્રાગપર ગામે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ રાત્રિસભાનું પણ આયોજન કર્યું હતું, જેમાં પ્રાગપર સરપંચ નામજીબેન પરમાર, નિવૃત્ત PI મુકેશ પરમાર, ઉપસરપંચ કાનજીભાઈ, માજી સરપંચ કરમસિંહભાઈ, દેવરાજભાઈ, લાલજી કાના, મેઘાલાલજી, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રાજાભાઈ, શિક્ષક નંદજીભાઈ લાખાવાલા, ભરવાડ પોંચાભાઈ કોલી, ભરતભાઈ પરમાર સહિતના અને દેવદાન ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગામ લોકોને સંપીને રહેવા અનુરોધ કર્યો હતો. પ્રાગપર ગામના લોકો પોલીસ તંત્રને મદદરૂપ બની કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાથ આપી રહ્યા છે. SP મહેન્દ્ર બગડિયાએ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા, પોલીસ ઇન્સ્પેક્ટર VK ગઢવી વિગેરેનાઓએ વિવિધ કાયદાકીય યોજનાઓ અને સોશિયલ નેટવર્કિંગ અંગે ફ્રોડના બનાવો અંગે સમજણ તેમજ માહિતી આપી હતી. રાપર પોલીસ મથક ખાતે શહેરના યુવાનો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના વધે તે માટે વોલીબોલ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમને શિલ્ડ એનાયત કરવામાં આવ્યું. આજે યોજાયેલા રાપર પોલીસ વરનું વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા, પોલીસ ઇન્સ્પેક્ટર VK ગઢવી, PSI GB માજીરાણા, PSI DG પ્રજાપતિ, રીડર PSI VA SP ઓફિસના ઇન્ચાર્જ ખીમજીભાઈ પોફલ, રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હમરીજી સોઢા, ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, ડોલરભાઈ ગોર, નશાભાઈ દૈયા, અટુભા સોઢા, ઉમેશ સોની, રાજુભા જાડેજા, લાલજી કારોત્રા, રાજુભાઈ ચૌધરી, પ્રદીપસિંહ સોઢા, ઇસ્માઇલ પણકા, લખમણ કારોત્રા, શક્તિસિંહ જાડેજા, અશોક સોની, ભાણજી બાસડિયા, મોરદાન ગઢવી,
શૈલેષ શાહ, હરેશ ચૌધરી, મોરદાન ગઢવી, મહેન્દ્રસિંહ વાઘેલા, નિલેશ માલી, અશોક રાઠોડ, રામજી બુદ્રુ, મૂળજીભાઈ પરમાર, હરેશ રાઠોડ, ડૉક્ટર રાહુલ પ્રસાદ, શૈલેષ શાહ, હરેશ ચૌધરી, મોરદાન ગઢવી, મહેન્દ્રસિંહ જાડેજા, નિલેશ માલી, રામજીભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાપર પોલીસ લાઇન રાપર પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારીઓના પરિવારોની પાસે ક્વાર્ટરની હાલત અંગે માહિતી મેળવી હતી. સફાઈ, પાણી, ગટર વ્યવસ્થા અને ગટર લાઇનના વણઉકેલા પ્રશ્નોની રજૂઆત પણ સાંભળી હતી. પોલીસ કર્મચારીઓના નાના બાળકો સાથે એસપી મહેન્દ્ર બગડિયાએ બાળક સાથે ગોષ્ઠીઓ કરી પૂછપરછ પણ બાળકો સાથે કરી હતી. પોલીસ પરિવારના બાળકો સાથે ફોટોગ્રાફ્સ અને વિડીયો શૂટિંગ કરી નાના બાળક પણ તેઓ બની ગયા હોય તેવું લાગી રહ્યું હતું. સમગ્ર વ્યવસ્થા ધીરજભાઈ પરમાર, વશરામભાઈ ચૌધરી, મુકેશસિંહ રાઠોડ, કમલેશભાઈ ચાવડા, ભાવુ બસોડા, મહેશ પટેલ, નરેશ ઠાકુર, દુર્ગાદાન ગઢવી, રામજીભાઈ આહિર વગેરે સંભાળી હતી. આમ રાપર પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ કર્યું હતું. અમુક અલગ અલગ વિસ્તારની મુલાકાતો લઈએ છીએ. મેઇન હું આપને અમુક ચર્ચા કરવા માગું છું જે અમારા ડે ટુ ડે પોલીસની રોજે રોજ. હું બધાનો દિલથી આભાર માનું છું કે આપ આ ઉનાળાના ટાઈમમાં પોલીસના નિમંત્રણને માન આપીને બધા ભેગા થયા છો. મારું નામ મહેન્દ્ર બગડિયા છે અને હું અહીંયા પૂર્વ કચ્છમાં એસપી તરીકે ફરજ બજાવું છું, ગાંધીધામમાં બેસું છું. વડીલોનું સાથ સહકાર મળતું હોય અને જનતાનું સાથ સહકાર મળતું હોય તો પોલીસની આપ બધા લોકો તાકાતનું કામ કરો છો. પોલીસ એક બી પોલીસ સ્ટેશનમાં કેટલી હોય છે? કેટલી, 50 છે, 60 છે તમારી? 38. તમારા મોબાઈલ ચોરીની, તમારા વ્હીકલ ચોરીની, વ્હીકલમાં તમારી સાયકલથી લઈને ટ્રક સુધી, ટ્રેક્ટર સુધી, બસ સુધી, કાર સુધી કંઈ બી આવી જાય, એ એપ હોય છે પ્લે સ્ટોરમાં જ આવીને તમે સિટીઝન ફર્સ્ટ એપ કરીને આવે છે, સરકારની યોજના છે, એને તમે ડાઉનલોડ કરો. એ ડાઉનલોડ કર્યા પછી તમે તો આજે આપણા એસટી સાહેબ આપણી વચ્ચે આવ્યા છે કે આપણે બધાને માર્ગદર્શન આપવા માટે અને આપણા કંઈક પ્રશ્નો હતો સાંભળવા માટે. સર, રાપર જે ગામ છે એ આજુબાજુના સારી જગ્યા ઉપર સીસીટીવી છે સર. અહીંના કોઈ પણ એવો ઇસ્યુ અત્યાર સુધીમાં મારા ધ્યાન આવ્યો નથી જેથી કરીને અહીંયા અમારે દોડવું પડ્યું હોય. ગામના આગેવાનો શક્ય હોય ત્યાં સુધી પ્રશ્નને નિપટાવી અને પછી પોલીસ સ્ટેશન આવે કે સાહેબ આવો પ્રશ્ન હતો અને આમ આ રીતે સોલ્યુશન લાવી દીધું છે. એટલે બધા ભેગા મળીને રહે છે, સંખ્યા ઓછી છે, મગર એ પોલીસ કેમ અહીંયા કાયદા વ્યવસ્થા બનાવવામાં સફળ થઈ છે? જેવી રીતે પીઆઈ કહે છે કે અમુક મોટા બનાવોમાં ઘટાડો છે, એનું કારણ છે આપ લોકો. આપ લોકો જ્યારે બધા લોકો મળીને પોલીસના ભલનું કામ કરશો તો એ બધું વ્યવસ્થા 38 પોલીસ માણસો પૂરી કરે છે. કેમ કે સારા નાગરિકો જ્યારે પોલીસના સાથે આવી જાય છે તો પોલીસની તાકાત વધી જાય છે. તો એક વિનંતી એવી કે દરેક વસ્તુમાં, દરેક જગ્યા ક્યારે કોઈ બી મોટું ક્રાઇમ બનતું હોય, અમુક ટાઈમ મારામારીના મોટા ગંભીર 307 જેવા બનાવો બનતા હોઈએ છે અને એની દાગ ધમકીઓ ચાલુ હોય એવું કોઈ છે? મને કોઈ આરોપી છે જેનું પકડવાનું બાકી છે? કોણ છે? મને આપે એ જો દુકાન બાબત લડાઈ થઈ હતી. ઓકે ઓકે, તમે ફરિયાદ ડોક્ટરને રિપોર્ટ કરો. ખૂબ જ સારી વાત છે, કાયદા વ્યવસ્થા માટે સીસીટીવી ખૂબ જ અગત્યનું છે. એના માટે બી હું દરેક ગામના સરપંચશ્રી અને એના વાસીઓને ખૂબ જ અભિનંદન આપું છું. ત્રીજી વસ્તુ જે ખબર પડી કે એટ્રોસિટીનું બનાવ અહીંયા 10 વર્ષમાં કદાચ એ ગામ વિકાસના સાચા અર્થોમાં
એને પૂરું પાડી રહ્યું છે વિકાસ. એના કારણે પ્રશાસન અત્યારે અહીંયા રાત્રિ સભાનું આયોજન ગોઠવાયું છે, કદાચ કલેક્ટરશ્રી બી અહીંયા પધારે. મગર પોલીસ તરીકે અમે આપે જાણવા માટે કે ખરેખર પોલીસ આપને મદદરૂપ કેટલી થાય છે. જ્યારે એમ તો અહીંયા જેવી રીતે ખબર પડી છે કે કાયદા વ્યવસ્થા બાબતે પ્રશ્નો છે નહીં, મગર મેઇન મારે એવું જાણવું છે કે પોલીસના પાસે જ્યારે આપ ક્યારે પોલીસ સ્ટેશન જવાનું થાય, ક્યારે પોલીસ અહીંયા આવતી હોય, પોલીસનું વર્તન સૌથી અગત્યનું છે. પોલીસનું વ્યવહાર આમ જનતા સામે કેવું હોય છે એની નોંધ પ્રશાસનમાં અમે બી લઈએ છીએ અને સરકારશ્રી બી લેતી હોઈએ છીએ. સરકારશ્રીની એક નીતિ છે કે સંવેદનશીલતાનો જે મુદ્દો છે આમ જનતા માટે, પોલીસ સંવેદનશીલ હોવી જોઈએ. નાના માણસોની ફરિયાદને કમ્પ્લેન્ટને હોવું જોઈએ, એનું સાચું નિકાલ કરવા માટે સંપૂર્ણ રીતે પ્રયાસ પોલીસને કરવા જોઈએ. રાતમાં પોલીસ ક્યારે અહીંયા આવે છે કે નહીં પેટ્રોલિંગમાં, ક્યારે કોઈ બનાવ બનતું હોય, એવા કોઈ મોટા બનાવો છે અહીંયા જે મારામારીમાં